સુરત સહિત સમગ્ર વિશ્વ પ્લાસ્ટિકના દૂષણ સામે જઝુમી રહ્યું છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય તેવા પ્રયાસ વચ્ચે સુરત પાલિકાએ ડામરની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રોડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે સુરત પાલિકાએ છેલ્લા થોડા વર્ષોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને ત્રીસ કિલોમીટરના રોડ બનાવ્યા છે પાલિકા દ્વારા વેસ્ટ પ્લાસ્ટિકમાંથી રોડ બનાવવા માટે શહેરના જમા થતા કચરામાંથી રોજનું સવાસો ટન પ્લાસ્ટિકને રિસાયકલિંગ કરવામાં આવે છે તેમાંથી દૈનિક વીસ એમટી પ્લેટ બનાવી તેનો ઉપયોગ વિવિધ પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ માટે કરવામાં આવે છે. તેમાંથી જ પાલિકાએ રોડ બનાવવાનું શરૂ કર્યું છે. અહીં એક કિલોમીટર રોડ બનાવવા માટે દસ ટન પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ રોડ ડામર રોડ કરતાં મજબૂત હોવાનો દાવો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને રોડ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સુરત શહેરમાં સુમૂલ ડેરી સાથે ટાઈઅપ કરીને અને બીજા જેટલા પણ પ્લાસ્ટિક સેન્ટર્સ છે જ્યાંથી પ્લાસ્ટિક મળી શકે અને એક હેલ્પલાઇન પણ આ બાબતમાં લોન્ચ કરવામાં આવી છે જ્યાં લોકો પ્લાસ્ટિકનું વેસ્ટ આપી શકે એ તમામ માધ્યમોથી પ્લાસ્ટિકનું વેસ્ટ ખૂબ જ ઝુંબેશ સ્વરૂપમાં કલેક્ટ કરવામાં આવે છે અને એમનું સાયન્ટિફિક રીતે એમનું નિકાલ કરવામાં આવે છે એક પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ પીપીપી ધોરણે બનાવવામાં આવ્યું છે અને એમાં શ્રેડેડ પ્લાસ્ટિક થકી રોડ કન્સ્ટ્રક્શનની દિશામાં સુરત મહાનગરપાલિકા આગળ વધી છે અત્યાર સુધીમાં ત્રીસ કિલોમીટર જેટલા રોડ શ્રેડેડ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે વન એન્ડ ફિફ્ટી એટ મેટ્રિક ટન પ્લાસ્ટિકનો ઉપયોગ આ રોડ કન્સ્ટ્રક્શનમાં કરવામાં આવ્યું છે ભવિષ્યમાં પણ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં સાડા ચાર કિલોમીટર રોડ પ્લાસ્ટિકનું ઉપયોગ કરીને બનાવવામાં આવે અને ફિફ્ટી મેટ્રિક ટન જેટલું અંદાજિત પ્લાસ્ટિક એના માટે વાપરવામાં આવે એવી રીતનું આયોજન સુરત મહાનગરપાલિકા તરફથી કરવામાં આવ્યું છે આ તમામ રોડ્સનું સાયન્ટિફિક સ્ટડીઝ અને ટેકનિકલ એક્સપર્ટ સાથે મળીને ડિઝાઇન નક્કી કરવામાં આવી છે અને એમની રોડની ગુણવત્તા બાબતે પણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે અને સારા પરિણામો પછી હવે બીજા વિસ્તારોમાં પણ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે